नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे चैप्टर नंबर 5 चुंबकत्व अने द्रव्य संपूर्ण पूरू कर्यु। बराबर, आजे आपणे एक नवा चैप्टर की शुरुआत करवाना छे अने ए छे चैप्टर नंबर 6 विद्युत चुंबकीय प्रेरण। बराबर, पांचमा चैप्टर की अंदर आपणे चुंबकत्व अने द्रव्य भण्या, हवे छठा चैप्टर में આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ વિશેનો અભ્યાસ કરવાના છીએ। સૌથી પહેલા આપણે એની પ્રસ્તાવના જોઈએ તો વિદ્યુત અને ચુંબકત્વ આ બંને શાખાઓ વર્ષો પુરાણી છે। બરાબર, વર્ષો પહેલા વિદ્યુત અને ચુંબકત્વ આ બંનેનો સ્વતંત્ર અલગ અલગ અભ્યાસ થતો હતો, તમે આગળ ભણી ગયા એ પ્રમાણે। પરંતુ આજે આ બંને શાખાઓ એક થઈ ચૂકી છે। વિદ્યુત અને ચુંબકત્વ આ બંને વચ્ચે આંતર સંબંધ પ્રસ્થાપિત થવાનું મુખ્ય કારણ એ છે ઓસ્ટેડનું અવલોકન। તમે ચેપ્ટર નંબર 4 ની અંદર ઓસ્ટેડનું અવલોકન ભણી ગયા। ઓસ્ટેડનું અવલોકન શું હતું કે જ્યારે કોઈ તારમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તારની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, આ ઓસ્ટેડનું અવલોકન હતું। અને આ ઓસ્ટેડના અવલોકનની મદદ વડે આપણે કહી શકીએ કે વિદ્યુત અને ચુંબકત્વ જે વર્ષો પહેલા અલગ અલગ શાખાઓ હતી, ઓસ્ટેડના અવલોકન પછી આપણને અંદાજ આવ્યો કે આજે વિદ્યુત અને ચુંબકત્વ એ બંને શાખાઓ એક થઈ ચૂકી છે। બરાબર છે, ઓસ્ટેડનું અવલોકન શું હતું? તો જ્યારે કોઈ તારમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે, બરાબર, તો તારના આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। બરાબર, જે ઓસ્ટેડનું અવલોકન હતું એનો મતલબ કે વિદ્યુત પ્રવાહ વડે આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ, વિદ્યુત પ્રવાહ વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ, આ ઓસ્ટેડનું અવલોકન હતું। બરાબર છે, જેની મદદ વડે આજે આપણે કહી શકીએ છીએ કે વિદ્યુત અને ચુંબકત્વ આ બંને શાખાઓ એક થઈ ચૂકી છે। પરંતુ ત્યાર પછીના તબક્કામાં ઘણા બધા વૈજ્ઞાનિકોના મનમાં ઘણા પ્રશ્નો થયા કે શું આનાથી ઉલટી પ્રક્રિયા શક્ય છે, શું આની રિવર્સિબલ પ્રોસેસ શક્ય છે, શું કુદરત વિદ્યુત અને ચુંબકત્વના આવા સંબંધને મંજૂરી આપે, આવા ઘણા બધા પ્રશ્નો વૈજ્ઞાનિકોના મનમાં થયા। એક વાત પ્રસ્થાપિત થઈ ચૂકી હતી કે વિદ્યુત પ્રવાહ વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય, પરંતુ ત્યાર પછીના તબક્કાની જો વાત કરીએ તો વૈજ્ઞાનિકોના મનમાં પ્રશ્નો થયા કે શું આની ઉલટી પ્રક્રિયા શક્ય છે, જેવી રીતે વિદ્યુત પ્રવાહ વડે આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ છીએ તો શું આ સંબંધ ઉલટાઈ શકે। બરાબર, આવા પ્રશ્નો વૈજ્ઞાનિકોના મનમાં થયા, તો એનો જવાબ છે હા। બરાબર, એના માટે ઘણા વૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રયોગો કર્યા અને એમાં ઈસવીસન 1830 ની આસપાસ ઇંગ્લેન્ડમાં માઇકલ ફેરેડે અને યુએસએમાં જોસેફ હેનરી નામના વૈજ્ઞાનિકોએ આવા ઘણા બધા પ્રયત્નો કર્યા। બરાબર, પ્રયોગો કર્યા અને આ પ્રયોગોને અંતે એને એક પરિણામ દર્શાવ્યું કે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુત પ્રવાહ મેળવી શકાય। બરાબર, એક વાત અગાઉ પ્રસ્થાપિત થઈ ચૂકી હતી કે વિદ્યુત પ્રવાહ વડે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય। ત્યાર પછીના તબક્કામાં 1830 ની આસપાસ ઇંગ્લેન્ડમાં માઇકલ ફેરેડે અને યુએસએમાં જોસેફ હેનરી નામના વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયોગોના અંતે દર્શાવ્યું કે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય। આ બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર વડે જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એને પ્રેરિત પ્રવાહ કહેવાય। શું કહેવાય? પ્રેરિત પ્રવાહ, અથવા તો પ્રેરિત ઈએમએફ, ઈએમએફ એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ। બરાબર, આ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થવાની જે ઘટના છે એને કહેવામાં આવે છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ। બરાબર છે, 10મા ધોરણની અંદર તમે આનો થોડો ઘણો ભાગ ભણી ગયા છો। આ ચેપ્ટરમાં આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એની ઘટનાઓનો અભ્યાસ કરવાના છીએ। બરાબર, ફેરેડે જ્યારે એના પ્રયોગની રજૂઆત લોકો સમક્ષ કરી કે ભાઈ બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય છે,
આવા પરિણામની રજૂઆત જ્યારે એણે લોકો સમક્ષ કરી ત્યારે ફેરેડે સામે ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થયા. લોકોએ ઘણા બધા પ્રશ્નો ફેરેડેને કર્યા કે ચાલો ભાઈ, માની લીધું કે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હશે, પણ શું કામનો, એનો ઉપયોગ શું? ત્યારે ફેરેડે બહુ સરસ જવાબ આપ્યો. એનો જવાબ હતો કે નવજાત શિશુનો ઉપયોગ શું, કોઈ નવા જન્મેલા બાળકનો ઉપયોગ શું? આ ફેરેડેનો જવાબ હતો, બરાબર છે. પરંતુ આજે વર્ષો પછી આપણને એક અંદાજ આવે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના વડે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય છે, બરાબર છે. અને જેનો આજે વર્ષો પછી આપણે ડગલે ને પગલે ઉપયોગ કરીએ છીએ. જે તે સમયે પ્રવાહ ઉત્પન્ન કર્યો ત્યારે એનો ઉપયોગ શું હશે એ લોકોને કલ્પના નહોતી. એટલે આવા બધા પ્રશ્નો ઉત્પન્ન થતા હતા કે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાતો હશે, માની લીધું, પણ આ પ્રવાહ શું કામ, એનો ઉપયોગ શું થશે એની કલ્પના નહોતી, બરાબર છે. ત્યારે ફેરેડેનો આ જવાબ બહુ સરસ હતો કે નવજાત શિશુનો ઉપયોગ શું, નવા જન્મેલા બાળકનો કઈ ઉપયોગ ખરો, બરાબર. અને આજે આપણને ખ્યાલ છે કે 2 મિનિટ લાઈટ જાય ત્યાં તો મળે ક્લાસરૂમની અંદર આમ થવા, બરાબર, ચોપડો કાઢે અને મળે પવન નાખવા, બરાબર, આમ ધુવા ભુવા થઈ જાય, રગેડા મંડે ઉતરવા. કહેવાનો મતલબ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના કે જેના વડે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય છે એનો આજે આપણે ડગલે ને પગલે ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. જે તે સમયે વિદ્યુત પ્રવાહની શોધ થઈ હશે ત્યારે એની કલ્પના નહોતી, પરંતુ વિદ્યુત પ્રવાહની શોધ પછી જેમ જેમ દિવસો પસાર થતા ગયા, વર્ષો પસાર થતા ગયા, એમ આ વિદ્યુત પ્રવાહનો ઉપયોગ છે એ વધવા લાગ્યો. અને આજે આપણે વર્ષો પછી ડગલે ને પગલે આ વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરીએ છીએ. તમે એવી દુનિયાની કલ્પના કરો કે જ્યાં વીજળી જ નથી, વીજળીથી ચાલતા એક પણ ઇલેક્ટ્રોનિક સાધનો નથી, આજના આ સંદેશા વ્યવહારના સાધનો નથી, બરાબર છે, વાહન વ્યવહાર નથી, ટેલિફોન નથી, મોબાઈલ ફોન નથી, પર્સનલ કોમ્પ્યુટર્સ નથી, એવી દુનિયાની કલ્પના કરો તો તમને આ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાનું મહત્વ આજે સમજાશે, બરાબર છે. એટલે માઇકલ ફેરાડે, જોસેફ હેનરી, રાવલેન્ડ અને ઓસ્ટેડ જેવા વૈજ્ઞાનિકોના પ્રતાપે આજે વિદ્યુત અને ચુંબકત્વ આ બંને શાખાઓ એક થઈ ચૂકી છે અને આના જેવી ઘણી બધી શાખાઓ વિકસી છે કે જેની મદદ વડે આજે આપણે ટેકનોલોજીના જુદા જુદા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. આ ટેકનોલોજીના પાયામાં 2 મહત્વની ઘટનાઓ રહેલી છે. એક છે ઓસ્ટેડનું અવલોકન અને બીજું છે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના. આ 2 ઘટનાઓ છે એ ટેકનોલોજીના પાયાની ઘટનાઓ છે, બરાબર છે. જો આજે પણ વિશ્વ આ વાતથી અજાણ હોત કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ વડે વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય છે, એનાથી જો આજે પણ વિશ્વ અજાણ હોત તો આજની દુનિયા કંઈક અલગ જ હોત, ખ્યાલ આવે, બરાબર. આમ બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય છે, બરાબર, એ ઘટના છે એને શું કહેવામાં આવે છે, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના માટે ફેરેડે કરેલા અલગ અલગ પ્રયોગો જોઈશું. ત્યાર પછી આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ફેરેડેનો નિયમ જોઈશું. પછી વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના વડે જે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે એની દિશા જાણવા માટે આપણે લેન્જનો નિયમ જોઈશું. ગતિકીય EMFનો આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાઓ એની જુદી જુદી પરિસ્થિતિઓ, અન્યોન્ય પ્રેરિત EMF, આત્મ પ્રેરિત EMF, અન્યોન્ય પ્રેરણ, આત્મ પ્રેરણ વગેરે બાબતોનો અભ્યાસ આ ચેપ્ટરની અંદર આપણે કરીશું, બરાબર. અને છેલ્લે વિદ્યુત ચુંબકીય પ્રેરણનો ઉપયોગ દર્શાવતી એક ઘટના એ છે જનરેટર, એનો પણ આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. પરંતુ શરૂઆતમાં ફેરેડે અને હેનરીએ કરેલા કેટલાક પ્રયોગો એનો આપણે અભ્યાસ કરીશું. એવું નથી કે ફેરેડે અને હેનરીએ એક જ દિવસ પ્રયોગ કર્યા હશે
અને એને આ વિદ્યુત ચુંબકીય પ્લેટની ઘટના મળી ગઈ છે એવું નથી। આ બંને વૈજ્ઞાનિકોએ મહિનાઓ સુધી વર્ષો સુધી સતત પ્રયોગો કર્યા અને વર્ષો પછી કઈક એને પરિણામ મળ્યું કે ભાઈ બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર વડે આ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાતો હશે બરાબર। અને એ ઘટનાને એને નામ આપ્યું વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના બરાબર। એક દિવસ પ્રયોગ કરે અને પરિણામ મળે એવું શક્ય નથી। આવો તો એને ઘણા બધા પ્રયોગો કર્યા છે અને એ ઘણા બધા પ્રયોગોને અંતે એને કઈક પરિણામ મળ્યું બરાબર। અને એ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના બરાબર। તો શરૂઆતમાં આપણે એના પ્રયોગો જોઈએ। એનો જે પહેલો પ્રયોગ છે એની અંદર એને એક વાહક તારનું ગૂંચળું બરાબર આવી રીતે આમ ત્રિપરિમાણમાં વાહક તારનું ગૂંચળું છે એ ગૂંચળું અને એક ગજિયા ચુંબકનો ઉપયોગ કર્યો બરાબર છે। પ્રયોગ નંબર 1 છે એમાં એણે આવું એક વાહક તારનું ગૂંચળું લીધું હતું। આ ગૂંચળું છે ખરેખર ત્રિપરિમાણમાં હોય આમ, પરંતુ બોર્ડના સમતલમાં આપણે આ રીતે દર્શાવી શકીએ। અને બીજું શું લીધું એણે ગજિયો ચુંબક। આ વાહક તારનું ગૂંચળું છે એની સાથે એણે એક ગેલેનોમીટર જોયું બરાબર, સંવેદનશીલ ગેલેનોમીટર જોયું। આ શું છે વાહક તારનું ગૂંચળું અને એની સાથે એણે એક સંવેદનશીલ ગેલેનોમીટર જોયું। બીજો એણે ઉપયોગ કર્યો હતો ગજિયા ચુંબકનો। આ ગજિયા ચુંબકનો એન ધ્રુવ એ ગુજરાત તરફ અને એસ ધ્રુવ એ ગુજરાતથી દૂર તરફ હતો। શરૂઆતમાં એણે જોયું કે જ્યારે ગૂંચળું અને આ ચુંબક બંને સ્થિર હોય ત્યારે આ ગેલેનોમીટર છે કોઈ કોણાવર્તન દર્શાવતું નથી। આ ગેલેનોમીટર શું છે તો તમે આગળ ચેપ્ટર નંબર 4 માં આના વિશે ભણી ગયા છો કે ગેલેનોમીટર એ વિદ્યુત પ્રવાહની હાજરી નોંધી આપતું એક સાધન છે। પ્રવાહ પસાર થાય છે કે નહીં એની હાજરી દર્શાવતું સાધન એ ગેલેનોમીટર છે। ગેલેનોમીટર ની અંદર આવો એક વર્તુળાકાર સ્કેલ હોય બરાબર, જેમાં વચ્ચે 0 હોય અને બંને બાજુઓ 1 2 3 4 5 એવા કાપા હોય બરાબર। જ્યારે ગેલેનોમીટર નો દર્શક કાંટો આમ શૂન્ય ઉપર હશે બરાબર, ત્યારે સમજવાનું કે કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી। જ્યારે ગેલેનોમીટર છે કોઈ એક બાજુ આવર્તન દર્શાવે એનો દર્શક કાંટો ત્યારે આપણે સમજીએ કે પ્રવાહ પ્રેરિત થયો હશે કોઈ એક દિશામાં। પ્રવાહની દિશા ઉલટાય તો ગેલેનોમીટર છે પહેલા કરતા વિરુદ્ધ દિશામાં આવર્તન બતાવશે, એનો મતલબ એવો કે પહેલા કરતા પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે છે। આમ ગેલેનોમીટર છે એ એક વિદ્યુત પ્રવાહની હાજરી નોંધી આપતું એક સાધન છે બરાબર। તો ગૂંચળા 1 ની સાથે ફેરેડે એક સંવેદનશીલ ગેલેનોમીટર જોડ્યું અને એક ચુંબક લીધો। ચુંબકનો એન ધ્રુવ એ ગુજરાત તરફ હતો અને એસ ધ્રુવ ગુજરાતથી દૂર તરફ હતો બરાબર। શરૂઆતમાં ફેરેડેએ જોયું કે ગૂંચળું અને આ ગજિયો ચુંબક બંને સ્થિર હોય ત્યારે આ ગેલેનોમીટરમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ વહેતો નથી, પરંતુ જ્યારે આ ગજિયા ચુંબકના એન ધ્રુવને આમ ગુજરાત તરફ ગતિ કરાવવામાં આવે છે ત્યારે ગેલેનોમીટર કોઈ એક બાજુ આવર્તન દર્શાવે છે। આ ગજિયા ચુંબકના એન ધ્રુવને ગુજરાત તરફ ગતિ કરાવવામાં આવે ત્યારે ગેલેનોમીટર કોઈ એક બાજુ આવર્તન દર્શાવે। સમજો કે આપણે એન ધ્રુવ છે એને ગુજરાત તરફ ગતિ કરાવીએ અને ગેલેનોમીટર છે એ આ બાજુ એટલે કે ડાબી બાજુ આવર્તન દર્શાવે, એનો મતલબ એવો કે જ્યારે તમે ચુંબકને ગતિ કરાવો છો ત્યારે આ ગૂંચળામાં કંઈક પ્રવાહ પ્રેરિત થતો હોવો જોઈએ અને એ પ્રેરિત થયેલો પ્રવાહ એ ગેલેનોમીટરમાંથી પસાર થશે એટલે ગેલેનોમીટર છે કોઈ એક બાજુ કોણાવર્તન દર્શાવશે। પછી એણે જોયું કે જ્યારે આ ચુંબકના એન ધ્રુવને ગુજરાતથી દૂર લઈ જવામાં આવે તો પણ ગેલેનોમીટર છે આવર્તન દર્શાવે છે, પણ અત્યારનું આવર્તન છે એ પહેલા કરતા વિરુદ્ધ દિશામાં છે। જ્યારે એન ધ્રુવને તમે ગુજરાતની નજીક લાવતા હતા ત્યારે ડાબી બાજુ આવર્તન હતું, હવે એન ધ્રુવને ગુજરાતથી દૂર લઈ જાવ તો આના કરતા વિરુદ્ધ એટલે જમણી બાજુ આવર્તન દર્શાવશે, એનો મતલબ એવો કે પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ બરાબર છે। આમ ફેરેડેએ જોયું કે જ્યારે ચુંબકને ગુજરાત તરફ
કે ગુજરાતથી દૂર લઈ જવામાં આવે છે ત્યારે ગેલ્વેનો મીટર છે આવર્તન દર્શાવે છે જ્યારે ચુંબકને ગુજરાત તરફ લઈ આવવામાં આવે ત્યારે એક બાજુ આવર્તન બતાવે ગુજરાતથી દૂર લઈ જવામાં આવે ત્યારે એના કરતા વિરુદ્ધ આવર્તન દર્શાવે છે બરાબર છે એટલે ચુંબક જો ગતિમાં હોય તો આ ગુજરામાં કઈક પ્રવાહ પ્રેરિત થાય છે વળી પાછા બંને સ્થિર કરી નાખ્યા તો આ ગેલ્વેનો મીટરનો કાંટો ફારો ફરી પાછો શૂન્ય ઉપર આવી ગયો એટલે સ્થિર સ્થિતિમાં આ ગેલ્વેનોમીટર કોઈ પણ પ્રકારનું આવર્તન દર્શાવતું નથી મતલબ કે જ્યારે ગુજુ અને ચુંબક બંને સ્થિર હશે ત્યારે પ્રવાહ ઉત્પન્ન થતો નથી પછી ફેરેડે આ ચુંબકના ધ્રુવોને ઉલટાવી નાખ્યા એટલે કે હવે એસ ધ્રુવ આગળ આવી ગયો અને એન ધ્રુવ પાછળ જતો રહ્યો એસ ધ્રુવ ગુજરાત તરફ અને એન ધ્રુવ ગુજરાતથી દૂર આમ ચુંબકના ધ્રુવોને ઉલટાવી નાખ્યા પછી આ એસ ધ્રુવને એ ગુજરાતની નજીક લાવ્યા એસ ધ્રુવને ગુજરાતની નજીક લાવ્યા તો ગેલ્વેનોમીટર પહેલા કરતા તદ્દન વિરુદ્ધ આવર્તન દર્શાવે છે જ્યારે એન ધ્રુવને આપણે ગુજરાત તરફ લાવતા હતા ત્યારે ગેલ્વેનોમીટરનો કાંટો આમ ડાબી બાજુ આવર્તન દર્શાવતો હતો એની જગ્યાએ હવે એસ ધ્રુવને ગુજરાતની નજીક લાવવામાં આવે ત્યારે આ એન ધ્રુવ જે આવર્તન દર્શાવતો હતો એના કરતા વિરુદ્ધ આવર્તન દર્શાવે બરાબર મતલબ કે એસ ધ્રુવને જ્યારે ગુજરાત તરફ લાવો છો ત્યારે આ એસ ધ્રુવ છે એ સમજો કે ગુજરાતમાં ગેલ્વેનોમીટરની અંદર વિરુદ્ધ દિશામાં એટલે કે જમણી બાજુ આવર્તન દર્શાવે સમજાય જ્યારે એન ધ્રુવ ગુજરાત તરફ આવતો હતો બરાબર ત્યારે આપણે ધારી લીધું કે ગેલ્વેનોમીટરનો દર્શક કાંટો આમ ડાબી બાજુ આવર્તન દર્શાવે છે પણ એની જગ્યાએ જો તમે ધ્રુવો ઉલટાવી નાખો અને એસ ધ્રુવને ગુજરાતની નજીક લાવવામાં આવે તો ગેલ્વેનોમીટર પહેલા કરતા વિરુદ્ધ આવર્તન દર્શાવે એવી જ રીતે ત્યારે આ એસ ધ્રુવને ગુજરાતથી દૂર લઈ જવામાં આવે ત્યારે ડાબી બાજુ આવર્તન દર્શાવશે એટલે કે પહેલા કરતા વિરુદ્ધ આમ ચુંબકના ધ્રુવોને જો ઉલટાવવામાં આવે તો તદ્દન વિપરીત પરિસ્થિતિ છે નિર્માણ પામે વિદ્યુત પ્રવાહ તો પ્રેરિત થાય જ છે પણ ક્યારે કે જ્યારે ચુંબકને જે ગતિ કરાવવામાં આવે તો સ્થિર પરિસ્થિતિમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી બરાબર છે ચુંબકના ધ્રુવો જો ઉલટાવી નાખીએ તો વિરુદ્ધ દિશામાં આવર્તન દર્શાવે છે બરાબર છે સ્થિર સ્થિતિમાં ગેલ્વેનોમીટર કોઈ આવર્તન દર્શાવતું નથી એટલે ગુજરું અને ચુંબક જ્યારે બંને સ્થિર હશે ત્યારે કોઈ પ્રવાહ ઉત્પન્ન થશે નહીં પછી એણે આ ચુંબકને સ્થિર રાખ્યું અને ગુજરાને ચુંબક તરફ અને ચુંબકથી દૂર તરફ ગતિ કરાવી તો પહેલા જેવી સમાન પરિસ્થિતિ જોવા મળે બરાબર ગુજરાને તમે ચુંબક તરફ લઈ જાઓ ત્યારે કોઈ એક બાજુ આવર્તન જોવા મળતું હશે અને ચુંબકથી દૂર લઈ જાઓ ત્યારે એનાથી વિરુદ્ધ બાજુ આવર્તન જોવા મળતું હશે આમ ગુજરું અને ચુંબક આ બંનેને એકબીજાની સાપેક્ષ ગતિ કરાવવામાં આવે તો ગેલ્વેનોમીટર છે એનો દર્શક કાંટો કોણાવર્તન દર્શાવે એટલે કે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય પણ જ્યારે બંને સ્થિર હોય ત્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો નથી વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરવા માટે કાં તો ચુંબકને ગતિ કરાવવી પડે અથવા તો ગુચળાને ગતિ કરાવવી પડે બંને સ્થિર હોય તો પ્રવાહ પ્રેરિત થશે નહીં સાથે સાથે એણે બીજું પણ એક અવલોકન કર્યું કે જ્યારે ચુંબકને અથવા તો ગુચળાને ઝડપથી ગતિ કરાવવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર છે એ મોટો કોણાવર્તન દર્શાવે ગુજરાને ચુંબકની સાપેક્ષે તમે ઝડપથી ગતિ કરાવો અથવા તો ચુંબકને ગુજરાની સાપેક્ષે ઝડપથી ગતિ કરાવો ત્યારે ગેલ્વેનોમીટર છે મોટો કોણાવર્તન દર્શાવે છે કહેવાનો મતલબ કે જ્યારે ગુજરું અને ચુંબક એકબીજાની સાપેક્ષે ઝડપથી ગતિ કરતા હશે ત્યારે મોટો પ્રવાહ ઉત્પન્ન થશે અને ધીમેથી ગતિ કરતા હશે તો પ્રવાહ છે ઓછો ઉત્પન્ન થતો હશે બરાબર છે આમ ગુજરું અને ચુંબક આ બંનેની સાપેક્ષ ગતિ દ્વારા વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે એવું ફેરેડે પોતાના પહેલા પ્રયોગની અંદર દર્શાવ્યું બરાબર તો આ હતો પ્રયોગ નંબર 1 ત્યાર પછી એણે એક બીજો પ્રયોગ કર્યો એ આપણે જોઈએ પ્રયોગ નંબર 2 આ બીજા પ્રયોગની અંદર એણે બે ગુજરા લીધા બરાબર આ પહેલું ગુજરું છે એની સાથે એણે સંવેદનશીલ ગેલ્વેનોમીટર જોયું સમજો કે પહેલું ગુજરું છે એને હું નામ આપું છું ગુજરું C1 અને એની સાથે એણે ગેલ્વેનોમીટર જોયું બીજું ગુજરું એણે લીધું એનું નામ સમજો કે હું નામ આપું છું C2 પણ એની સાથે એણે શું જોયું બેટરી જોઈ બરાબર છે
અહીંયા પ્રથમ પ્રયોગની અંદર એણે એક ગુજુ અને ગજ્યો ચુંબક લીધો, જ્યારે પ્રયોગ નંબર 2 ની અંદર એણે બે ગુજરા લીધા, એમાંથી એક ગુજરા સાથે સંવેદનશીલ ગેલોરોમીટર જોડ્યું અને બીજા ગુજરા C2 સાથે એણે બેટરી જોડી. બરાબર. હવે અહીં થાય શું કે બેટરી જોડેલી છે એટલે બેટરી દ્વારા સ્થિર પ્રવાહ ઉત્પન્ન થશે. આ સ્થિર પ્રવાહ છે એ ગુજરામાંથી પસાર થશે એટલે ગુજરાની આજુબાજુ સ્થિર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, જેના કારણે આ ગુજરો C2 એ ચુંબક તરીકે વર્તશે. આ બંને ગુજરાઓ કોઈ એક જ અક્ષ ઉપર રાખેલા છે, C1 અને C2 આ બંને ગુજરાઓ કોઈ એક જ અક્ષ ઉપર રાખેલા છે. C1 સાથે ગેલોરોમીટર જોડેલું છે, C2 સાથે બેટરી જોડેલી છે, એટલે આ C2 ગુજરો છે એ ચુંબક તરીકે વર્તશે. એના પાછળનું કારણ શું? તો કે C2 ગુજરા સાથે બેટરી જોડેલી છે એટલે બેટરીમાંથી સ્થિર પ્રવાહ ઉત્પન્ન થશે. આ સ્થિર પ્રવાહ છે એ ગુજરામાંથી પસાર થશે એટલે એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ સ્થિર ચુંબકીય ક્ષેત્રને કારણે ગુજરો C2 એ ચુંબક તરીકે વર્તશે. હવે સેમ આના જેવી જ પ્રોસેસ કરવાની છે. ગુજરો C1 એને સ્થિર રાખો અને ગુજરા C2 ને ગુજરા C1 તરફ ગતિ કરાવો. C1 ને સ્થિર રાખી અને C2 ને C1 તરફ ગતિ કરાવો એટલે ગેલોરોમીટર છે એ કોઈ એક બાજુ આવર્તન દર્શાવશે. એનો મતલબ એવો કે જ્યારે C2 ને C1 તરફ લઈ જવામાં આવે છે ત્યારે કંઈક પ્રવાહ પ્રેરિત થયો હોવો જોઈએ ગુજરાની અંદર, તો જ આ ગેલોરોમીટર છે આવર્તન દર્શાવે. વળી પાછો જ્યારે આ ગુજરો C2 એને C1 થી દૂર લઈ જવામાં આવે તો પણ C1 સાથે જોડેલા ગેલોરોમીટર ની અંદર કંઈક પ્રવાહ ઉત્પન્ન થયેલો જણાય છે, પણ હવે એનું આવર્તન એ પહેલા કરતા વિરુદ્ધ દિશામાં હશે. સમજાય? બરાબર. એટલે કે C2 ગુજરાને C1 ની નજીક લઈ જવામાં આવે કે C1 થી દૂર લઈ જવામાં આવે, આ બંને પ્રકારની ગતિ દરમિયાન C1 સાથે જોડેલા ગેલોરોમીટર ની અંદર રહેલો દર્શક કાંટો એ કોણાવર્તન દર્શાવે છે. C2 ને C1 ની નજીક લઈ જવામાં આવે ત્યારે કોઈ એક બાજુ અને C2 ને C1 થી દૂર લઈ જવામાં ત્યારે એની વિરુદ્ધ બાજુ છે એ કોણાવર્તન દર્શાવે છે, એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. બરાબર છે. ત્યાર પછી C2 ને સ્થિર રાખો અને C1 ને C2 તરફ લઈ જાઓ કે C1 ને C2 થી દૂર લઈ જાઓ તો પણ સેમ પરિસ્થિતિ વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. આમ C1 અને C2 આ બંને ગુજરાઓની સાપેક્ષ ગતિના કારણે પણ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ શકે. બરાબર. એવું આ પ્રયોગ નંબર 2 ની અંદર ફેરેડેએ દર્શાવ્યું. આમાં પણ એણે જોયું કે કોઈ એક ગુજરાને બીજા ગુજરાની સાપેક્ષે ઝડપથી ગતિ કરાવવામાં આવે તો ગેલોરોમીટર છે મોટું કોણાવર્તન દર્શાવે છે, એટલે કે વિદ્યુત પ્રવાહ મોટો ઉત્પન્ન થાય છે. કોઈ એક ગુજરાને બીજા ગુજરાની સાપેક્ષે ધીમેથી ગતિ કરાવવામાં આવે તો કોણાવર્તન નાનું જોવા મળે અને વિદ્યુત પ્રવાહ ઓછો ઉત્પન્ન થાય. આમ આ બંને પ્રયોગો પ્રયોગ નંબર 1 અને પ્રયોગ નંબર 2 એના અંતે એણે એક વસ્તુ ક્લિયર કરી કે જ્યારે ગુજરું અને ચુંબક અથવા તો બંને ગુજરાઓ એકબીજાની સાપેક્ષે ગતિ કરતા હશે ત્યારે પ્રવાહ પ્રેરિત થતો હશે. બરાબર છે. આ છે પ્રયોગ નંબર 1 અને 2. ત્યાર પછી એણે એક ત્રીજો પ્રયોગ કર્યો. હવે આ ત્રીજો પ્રયોગ કરવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે આ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના એના પાછળનું મહત્વનું કારણ કયું છે એ જાણવા માટેનો હેતુ આ પ્રયોગ નંબર 3 નો હતો. બરાબર છે. પ્રયોગ નંબર 3 ની અંદર એણે એવું દર્શાવ્યું કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થવા માટે માત્ર સાપેક્ષ ગતિ એ અનિવાર્ય જરૂરિયાત નથી. સમજાય? એવું જરૂરી નથી કે સાપેક્ષ ગતિ થતી હોય તો જ વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. આમ ત્રીજા પ્રયોગની અંદર એણે એવું દર્શાવ્યું કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થવા માટે સાપેક્ષ ગતિ એ અનિવાર્ય જરૂરિયાત નથી. સાપેક્ષ ગતિ ન થતી હોય તો પણ પ્રવાહ પ્રેરિત થાય. બરાબર. એવું એણે આ ત્રીજા પ્રયોગની અંદર દર્શાવ્યું. જોઈએ આ ત્રીજો પ્રયોગ શું છે. આ ત્રીજા પ્રયોગની અંદર પણ એણે બે ગુજરાઓ લીધા. આ પહેલું ગુજરું એને સમજો કે C1 કહીએ અને બીજું ગુજરું એને C2 કહીએ. પહેલું ગુજરું C1 છે
એની સાથે એને સંવેદનશીલ ગેલ્વેનોમીટર જોડ્યું, આ બીજું ગૂંચળું C2 એની સાથે બેટરી અને એક કળ જોડ્યું, બરાબર છે? પહેલા ગૂંચળા સાથે એને શું જોડ્યું? સંવેદનશીલ ગેલ્વેનોમીટર, બીજા ગૂંચળા સાથે એને એક બેટરી અને એક સ્વિચ એટલે કે કળ જેને હું A વડે દર્શાવું છું આ જોડ્યું. બીજા પ્રયોગની અંદર માત્ર બેટરી હતી, ત્રીજા પ્રયોગમાં એને બીજા ગૂંચળા સાથે એક બેટરી અને કળ જોડી, બરાબર છે? તો અહીંયા એ આ બંને ગૂંચળાઓ C1 અને C2 એને એક જ અક્ષ ઉપર રાખ્યા અને C1 સાથે સંવેદનશીલ ગેલ્વેનોમીટર જોયું, C2 સાથે એક બેટરી અને કળ કે જોયું. એને જોયું કે જ્યારે આ C2 ગૂંચળા સાથે જોડેલી કળ એ ખુલ્લી હોય અને બંને ગૂંચળાઓ સ્થિર હોય ત્યારે આ ગેલ્વેનોમીટર છે કોઈ આવર્તન દર્શાવતું નથી. જ્યારે કળ કે ખુલ્લી હોય એટલે આ સ્વિચ ખુલ્લી છે, બરાબર છે? એટલે આ બેટરી દ્વારા ઉત્પન્ન થતો સ્થિર પ્રવાહ એ કઈ ગુજરામાંથી પસાર થવાનો નથી, બરાબર? ગુજરામાંથી પસાર ન થાય તો એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન નહીં થાય. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન ન થાય, ગુજરું સીધું ચુંબક તરીકે નહીં વર્તે, બરાબર? એટલે જ્યારે કળ કે ખુલ્લી હશે ત્યારે આ C1 સાથે જોડેલું ગેલ્વેનોમીટર એ કોઈ આવર્તન દર્શાવતું નથી. પણ જેવી આ કળ કે છે ને પ્રેસ કરવામાં આવે, દબાવવામાં આવે, બરાબર છે, કળ છે ને બંધ કરવામાં આવે કે તરત જ એક સૂક્ષ્મ સમયગાળા માટે ક્ષણિક આવર્તન આ ગેલ્વેનોમીટર દર્શાવે છે. જેટલો સમય આ કળ કે છે અને બંધ કરવા માટે લાગ્યો હશે એટલા સૂક્ષ્મ સમયગાળા માટે ક્ષણિક આવર્તન ગેલ્વેનોમીટર દર્શાવ્યું, ફરી પાછું 0 થઈ જાય. સમજાય? કળ K2 બંધ કરે કે તરત જ સૂક્ષ્મ સમયગાળા માટે આ ગેલ્વેનોમીટર એ ક્ષણિક આવર્તન દર્શાવીને પાછું શું થઈ જાય? શૂન્ય થઈ જાય. પછી કળ કે છે એ બંધ જ હોય, દબાયેલી જ રહે તો ગેલ્વેનોમીટર છે કોઈ આવર્તન દર્શાવતું નથી, બરાબર? ગેલ્વેનોમીટર નો કાંટો છે તો શૂન્ય ઉપર જ રહે છે. પણ ગેલ્વેનોમીટર છે એ ક્ષણિક આવર્તન ક્યારે બતાવે? કે જ્યારે કળ કેને પ્રેસ કરવામાં આવે, આ દબાવવા માટે જેટલો સમય લાગે ને એટલા સૂક્ષ્મ સમયગાળા માટે માત્ર ગેલ્વેનોમીટર છે ક્ષણિક આવર્તન દર્શાવી ફરી પાછું શૂન્ય થઈ જાય, બરાબર છે? ફેરેડેની આ વારંવાર પ્રયોગ કરવાની ટેવ અને સૂક્ષ્મ અવલોકનની ટેવે એવું દર્શાવ્યું કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થવા માટે માત્ર સાપેક્ષ ગતિ અનિવાર્ય જરૂરિયાત નથી. અહીંયા તમે જોઈ શકો છો કે બંને ગૂંચળાઓ સ્થિર છે, કળને દબાવવામાં આવે, બરાબર છે? તો સૂક્ષ્મ સમયગાળા માટે ગેલ્વેનોમીટર છે એ કોઈ એક બાજુ ક્ષણિક આવર્તન દર્શાવી તરત પાછું શૂન્ય થઈ જાય છે. આ દરમિયાન એણે જોયું કે C1 અને C2 ની ગતિ થતી નથી, તેમ છતાંય વિદ્યુત પ્રવાહ તો પ્રેરિત થાય છે, બરાબર છે? પછી એણે જોયું કે જ્યારે કળને ખોલવામાં આવે તો કળ ખોલવા માટે જેટલો સમય લાગે ને એટલા સૂક્ષ્મ ગાળામાં, એટલા સૂક્ષ્મ સમયમાં ક્ષણિક સમય માટે ગેલ્વેનોમીટર પહેલા કરતા વિરુદ્ધ આવર્તન દર્શાવી અને તરત પાછું શૂન્ય થઈ જાય. સમજે? જ્યારે કળ પ્રેસ કરવામાં આવે છે ત્યારે કોઈ એક બાજુ આવર્તન દર્શાવી તરત શૂન્ય થઈ જાય, કળને ખોલવામાં આવે છે ત્યારે વિરુદ્ધ બાજુ આવર્તન દર્શાવી પાછું શૂન્ય થઈ જાય. આ કળ બંધ કરવા માટે અને ખોલવા માટે જે સૂક્ષ્મ સમયગાળો લાગે છે આટલા સૂક્ષ્મ સમયગાળામાં જ આ ગૂંચળા C1 સાથે જોડેલા ગેલ્વેનોમીટરની અંદર એકબીજાની વિરુદ્ધ દિશામાં એક ક્ષણિક આવર્તન દર્શાવી અને ફરી પાછો એનો દશક કાંટો એ શૂન્ય થઈ જાય. આ સૂક્ષ્મ અવલોકનના પ્રતાપે અમને વારંવાર પ્રયોગો કરવાની ટેવે આ ફેરેડેના જે મહત્વનો નિર્ણય છે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત થવા માટે એ ચુંબકની સાપેક્ષ ગતિ કે ગૂંચળાની સાપેક્ષ ગતિ એ અનિવાર્ય જરૂરિયાત નથી. સાપેક્ષ ગતિ ન થતી હોય તો પણ પ્રવાહ પ્રેરિત કરી શકાય. એનું કારણ શું? કે જ્યારે તમે આ કળ છે એને પ્રેસ કરો એટલે આ બેટરી દ્વારા સ્થિર પ્રવાહ ઉત્પન્ન થયો હોય એ ગૂંચળામાંથી પસાર થાય અને ગૂંચળાની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને આ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ છે એ ગૂંચળા C1 માંથી પસાર થશે, બરાબર? આવી રીતે અને ગૂંચળા C1 માંથી પસાર થાય તો આ ગૂંચળું C1 કે જેનું ફ્લક્સ પહેલા શૂન્ય હતું, જેવી કળ તમે પ્રેસ કરો કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું,
બરાબર છે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ગુજરાત સેવન માંથી પસાર થાય એટલે ફ્લક્સ શૂન્ય માંથી વધે વધે અને પછી પાછું શું થઈ જાય અચળ થઈ જાય જે કળ ફોલવામાં આવે કળ ફોલ ના કરે આનું ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થઈ જાય એટલે આજુબાજુની ક્ષેત્ર રેખાઓ જે સેવન સાથે સંકળાયેલી હતી એ બધી દૂર થઈ જાય એટલે ફ્લક્સ પાછું ઘટી અને કેવું થઈ જાય શૂન્ય થઈ જાય આમ ફેરેડેએ જોયું કે ફ્લક્સમાં થતા ફેરફારને કારણે આ ગેલિયોનોમીટર છે એ આવર્તન દર્શાવતું હોવું જોઈએ બરાબર છે આપણને ખ્યાલ આવે કે જ્યારે તમે કળ પ્રેસ કરો ત્યારે આની આસપાસ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એની ક્ષેત્ર રેખાઓ છે એ આ ગુજરાત સી1માંથી પસાર થાય એટલે એનું ચુંબકીય ફ્લક્સ જે પહેલા શૂન્ય હતું એ હવે શૂન્યથી વધી અને ટૂંક સમયમાં અચળ થઈ જશે અચળ એટલા માટે કે જ્યાં સુધી પ્રવાહ પસાર થાય છે ત્યાં સુધી આની આસપાસની ક્ષેત્ર રેખાઓ એ બધી ગુજરાત સી1માંથી પસાર થશે એટલે શરૂઆતમાં શૂન્યમાંથી વધે અને વધી પાછું અચળ થઈ જાય જેવું ફ્લક્સ અચળ થાય ને કે તરત જ આ ગેલ્વેનોમીટર છે એ શૂન્ય આવર્તન દર્શાવે પછી કળ ફોલ ના હોય ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થઈ જાય એટલે ફ્લક્સ છે એ ઘટી અને શૂન્ય થઈ જાય ફરી પાછું અચળ થઈ જાય બરાબર છે ઘટીને શૂન્ય થાય અને શૂન્યથી વધે આટલા સૂક્ષ્મ ગાળા દરમિયાન ગેલ્વેનોમીટર છે ક્ષણિક આવર્તન દર્શાવે છે આ ગેલ્વેનોમીટર ક્ષણિક આવર્તન દર્શાવે છે એવું આ સૂક્ષ્મ અવલોકન કરવાની ફેરેડેની ટેવે આ ત્રીજા નંબરના પ્રયોગના અંતે એવું દર્શાવ્યું પરિણામ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના થવા માટે એ સાપેક્ષ ગતિ એ અનિવાર્ય જરૂરિયાત નથી વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં આ વિદ્યુત પ્રવાહ પ્રેરિત થવા માટે ફ્લક્સના ફેરફારો જવાબદાર છે ફ્લક્સમાં થતો ફેરફાર છે એ જવાબદાર છે બરાબર જો ફ્લક્સમાં ફેરફાર થાય તો જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય સોરી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય બાકી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય નહીં આમ ફેરેડે ત્રીજા પ્રયોગના અંતે એવું દર્શાવ્યું કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થવા માટેનું જવાબદાર કારણ એ ફ્લક્સમાં થતો ફેરફાર છે સાપેક્ષ ગતિ એ અનિવાર્ય જરૂરિયાત નથી બરાબર વળી એણે એ પણ જોયું કે જ્યારે આ ગુજરાની ધરીમાં કોઈ નરમ લોખંડનો સળિયો મૂકવામાં આવે બરાબર છે તો આ ગેલ્વેનોમીટરનું આવર્તન છે ખૂબ જ વધી જાય ગેલ્વેનોમીટર છે ખૂબ જ વધારે આવર્તન દર્શાવતું હોય તો વિદ્યુત પ્રવાહ છે મોટો ઉત્પન્ન થાય કારણ કે નરમ લોખંડનો સળિયો એ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે અને સોફ્ટ ફેરોમેગ્નેટિક એની સાપેક્ષ પરમિએબિલિટી ખૂબ વધારે હોય એટલે એના દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર મોટું હશે ચુંબકીય ક્ષેત્ર મોટું હોય તો વિદ્યુત પ્રવાહ છે એ વધારે ઉત્પન્ન થાય અને વિદ્યુત પ્રવાહ જો વધારે ઉત્પન્ન થયો હશે તો ગેલ્વેનોમીટર છે એ મોટું કોણાવર્તન દર્શાવશે સમજાય આમ જ્યારે નરમ લોખંડના સળિયાને આના ગર્ભભાગમાં ગુજરાના ગર્ભભાગમાં અથવા તો ગુજરાની ધરી ઉપર મૂકવામાં આવે બરાબર તો ગેલ્વેનોમીટર છે મોટું કોણાવર્તન દર્શાવે છે એનો મતલબ કે પ્રવાહ છે એ વધારે પ્રેરિત થાય છે બરાબર તો આ હતો પ્રયોગ નંબર 3 બરાબર આવા તો ઘણા બધા પ્રયોગો છે એ ફેરેડે અને હેનરીએ કર્યા હતા પણ એમાંના કેટલાક પ્રયોગો એની ચર્ચા આપણે આજે અહીંયા કરી પહેલા બે પ્રયોગોનું પરિણામ આપણે એવું જોવા મળ્યું કે જ્યારે સાપેક્ષ ગતિ થતી હોય ત્યારે પ્રવાહ પ્રેરિત થતો હશે અને ત્રીજા પ્રયોગમાં આપણને એનું મૂળ કારણ જાણવા મળ્યું કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થવા માટે એ સાપેક્ષ ગતિ અનિવાર્ય જરૂરિયાત નથી તો એના માટે જવાબદાર કારણ કયો હશે તો કે ફ્લક્સમાં થતા ફેરફારને કારણે એ પ્રવાહ પ્રેરિત થતો હશે આ એણે પરિણામ દર્શાવ્યું વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થવા માટે બરાબર તો પ્રયોગ નંબર 1, 2 અને 3 આ ત્રણેય પ્રયોગો છે અહીંયા પૂરા થાય છે ટેક્સ્ટબુકની અંદરથી વ્યવસ્થિત ત્રણેય પ્રયોગોની આકૃતિ દોરી અને એના વિશેનું વર્ણન લખી લેજો જોઈ લેજો તૈયાર કરી નાખજો કંઈ પણ પ્રશ્નો હોય તો પૂછી લેજો બરાબર નેક્સ્ટ ટાઈમ આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ફેરેડેનો નિયમ ભણીશું પણ એ પહેલા ચુંબકીય ફ્લક્સ જાણવું જરૂરી છે અગાઉ આપણે ભણી ગયા છીએ ફરીવાર આ ચેપ્ટરમાં પાછું ચુંબકીય ફ્લક્સ ભણશું ત્યાર પછી આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના માટે ફેરેડેનો નિયમ જોશું બરાબર
ત્યાં સુધી આ ત્રણેય પ્રયોગો તૈયાર કરી નાખો બરાબર સારું ચાલો અહીંયા સુધી આપણે આજે રાખીએ જય હિન્દ જય ભારત